वडोदरा शहर के काशी विश्वनाथ तालाब की बदहाल स्थिति को देखते हुए स्थानीय पार्षद के द्वारा म्युनिसिपल कमिश्नर से इस तालाब में माता के विसर्जन की मंजूरी नहीं देने के लिए मांग की है। प्रशासन के द्वारा मां दशा मां की मूर्ति के विसर्जन के लिए कुछ तालाब शहर में तय किए गए हैं। उनमें से एक तालाब काशी विश्वनाथ तालाब है। स्थानीय पार्षद के मुताबिक इस तालाब में ड्रेनेज का गंदा पानी है और साथ ही इस तालाब के अंदर 25 से 30 जितने मगर होने की भी आशंका है। ऐसे में ऐसे दूषित और भयावह तालाब में माता की मूर्ति का विसर्जन योग्य नहीं होगा। आज इसी मांग के साथ स्थानीय पार्षद म्युनिसिपल कमिश्नर के पास पहुंचे थे और इस तालाब में विसर्जन नहीं करने देने की मंजूरी देने के लिए मांग की थी। दर वर्षे प्रमाणे आ वर्षे पण पालिकाए जे वडोदरा शहर में मां दशामानु विसर्जन माटे जे तलावो नक्की कर्या એમાં એક તલાવ કાશી વિશ્વનાથ તલાવનો તલાવ નક્કી કરવામાં આવ્યો છે, પણ ખરેખર એ તલાવમાં ફક્ત ને ફક્ત ડ્રેનેજનું પાણી છે, ખૂબ ગંદકી છે અને 15-20 અંદર મગરો છે। એટલે અમને એટલી ચિંતા થાય છે કે કદાચ કોઈ દશા માતાની મૂર્તિ લઈને આવે ને કોઈ અકસ્માત બને થઈ, એટલે અમને ખૂબ ચિંતા છે। એટલે ખરેખર આ તલાવમાં વિસર્જન ના કરવામાં આવે અને બીજો કોઈ પણ તલાવમાં વિસર્જન કરવામાં આવે એવી અમારી માંગ। આજુબાજુનું જે મળમૂત્ર જે કાશી વિશ્વનાથની અંદર જ આવે છે સુધી, તો કેટલું ગંભીર બાબત કહેવાય, ગંદકી બાબત દશામાને યોગ્ય લાગે ખરે? ખરેખર 10 દિવસ આપણે મા દશામાનું પૂજા કરતા હોય, લોકો ઘરમાં મૂકતા હોય અને પછી છેલ્લા દિવસે આવું ગટરના પાણીમાં વિસર્જન કરવાનું, એ ખરેખર આપણા ધર્મ માટે ખૂબ ખરાબ વાત કહેવાય। એટલે અમારી એવી માંગણી છે કે આ તલાવ બંધ કરીને બીજી જગ્યા કંઈ પણ તમે વિસર્જન કરો, પણ આ કાશી વિશ્વનાથ તલાવમાં ફક્ત ને ફક્ત ગટરનું પાણી છે, એટલે અમને એ ચિંતા છે કે વહેલી તકે આ બંધ કરવામાં